સોફ્ટ હિન્દુત્વ તરફ વધુ એક ડગલું આગળ વધાર્યું છે. આ વખતે અમદાવાદ બજેટમાં સુધારો કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે અને આ સુધારો મંદિરોના વિકાસ માટે છે. કોંગ્રેસે એએમસીના 6,990 કરોડના બજેટમાં 151 કરોડનો સુધારો સૂચવ્યો છે. રિવરફ્રન્ટની બંને બાજુ આવેલા મંદિરોના વિકાસ માટે તેમણે આ વધારો સૂચવ્યો છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વની નીતિ અપનાવી હતી જેના કારણે તેમને સફળતા હાંસલ થઈ હતી, જે પગલે હવે તેઓ આ નીતિ પર વધુ આગળ વધી રહ્યા છે. વર્ષ 2018-19 માટે 6,990 કરોડ બજેટ મંજૂર કરાયું. સોફ્ટ હિન્દુત્વ તરફ કોંગ્રેસનો વધુ એક કદમ. વિપક્ષ કોંગ્રેસે એએમસીના બજેટમાં સુધારો સૂચવ્યો છે. આ વિશે વધુ વાતચીત કરવા માટે અર્પણ કાયદાવાલા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અર્પણ, વાત કરવામાં આવે તો બજેટમાં સુધારો સૂચવ્યો છે વિપક્ષે મંદિરોના વિકાસ માટે, આખરે કયા કયા પ્રકારના સુધારાને ટાંકવામાં આવ્યું છે? મંજૂરી આપવામાં આવતી નથી, પરંતુ આજે જે સુધારા કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવ્યા છે તેના સૌથી મહત્વનો અને ચોંકાવનારી વાત એવું જે મુખ્ય તેમણે લીધો છે તેમનો છે કે રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ ક્ષેત્રે થઈને જે જુદા જુદા નાના મોટા તમામ ધાર્મિક સ્થળો એવા ટોટલ 30 જેટલા આસપાસ આજે તેનામાં જે હિન્દુ મંદિર છે, પૂર્વ કિનારે જેટલા છે અને પશ્ચિમ કિનારે 10 જેટલા નાના મોટા દેરી હોય, મંદિર હોય, અન્ય કોઈ પ્રકારનું બાંધકામ હોય ધાર્મિક, અને જમાલપુરની આસપાસ પણ જે મુસ્લિમ બાંધકામ વાળા જે ધાર્મિક સંસ્થા હોય છે તેવી ઇમારતો, આ તમામ ધાર્મિક સ્થળોનો વિકાસ કરવા માટેનું તેમણે સૂચન કર્યું છે બજેટમાં. એટલે આ મુદ્દાને એ રીતે જોઈ શકાય છે કે જે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા જે સોફ્ટ હિન્દુત્વ અપનાવવામાં આવ્યું હતું, રાહુલ ગાંધીએ 30 કરતા જુદા જુદા રાજ્યના જે પ્રસિદ્ધ હોય નાના મંદિરો હોય તેની મુલાકાત લીધી હતી અને કંઈક ક્યાંક કોંગ્રેસને આ જે તેમની પોલિસી હતી, જે રણનીતિ હતી તેનો ક્યાંક લાભ પણ મળ્યો હતો. એટલે વિધાનસભાની ચૂંટણીનું પ્રતિબિંબ અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસના જે સુધારાવાળો છે બજેટ છે તેના પણ જોવા મળ્યું છે, તેમાં તેઓ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી જોઈ. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો રિવરફ્રન્ટની બંને તરફ મંદિરોને લઈને જે સુધારો સૂચવવામાં આવ્યો છે 6,990 કરોડના બજેટમાં 151 કરોડ તેમાં ફાળવવામાં આવ્યા છે. સોફ્ટ હિન્દુત્વ તરફ કોંગ્રેસનો વધુ એક કદમ. રિવરફ્રન્ટની બંને બાજુ મંદિરોનો વિકાસ કરવા માટે સૂચન કરાયું છે. કોંગ્રેસે 6,990 કરોડમાં 151 કરોડનો વધારો સૂચવ્યો છે. વર્ષ 2018-19 માટે 6,990 કરોડ બજેટ મંજૂર કરાયું છે. સોફ્ટ હિન્દુત્વ તરફ કોંગ્રેસનો વધારે એક કદમ. વિપક્ષ કોંગ્રેસે એએમસીના બજેટમાં સુધારો સૂચવ્યો છે. રિવરફ્રન્ટની બંને બાજુ મંદિરોના વિકાસ કરવા માટે સૂચન કરાયું છે. કોંગ્રેસે આ પ્રકારેનો સુધારો સૂચવતા આખરે સોફ્ટ હિન્દુત્વની નીતિ જે અપનાવી રહી છે કોંગ્રેસ. અમદાવાદના બજેટમાં સુધારો કરવા માટેનું સૂચન કર્યું છે. મંદિરોના વિકાસ માટે એએમસીના 6,990 કરોડના બજેટમાં 151 કરોડનો સુધારો સૂચવ્યો. રિવરફ્રન્ટની બંને બાજુ આવેલા મંદિરોના વિકાસ માટે તેમણે આ વધારો સૂચવ્યો છે. મહત્વનું છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વની નીતિ અપનાવી હતી જેના કારણે તેમને સફળતા હાંસલ થઈ હતી, જે પગલે હવે તેઓ આ નીતિ પર વધુ આગળ વધી રહ્યા છે. સોફ્ટ હિન્દુત્વ તરફ કોંગ્રેસનું વધુ એક કદમ. મહત્વનું છે કે જે રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ ને તેમાં પણ ક્યાંક ભાજપ દ્વારા પ્રકારનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને મહત્વનું છે કે આ મુદ્દો ઉઠાવવાથી ક્યાંક ચોક્કસથી લોકોનો વિશ્વાસ જીતી શકાય છે અને આ પ્રકારની પક્ષને પૂર્વધારણા હોવાથી તમામ લોકો આ મુદ્દો ઉઠાવી રહ્યા છે, પક્ષ કોઈ પણ હોય. અને ત્યારે વધુ એકવાર કોંગ્રેસે પણ આ પક્ષને પોતાનો ટેકો બનાવી એએમસી બજેટમાં સુધારો સૂચવ્યો છે. સોફ્ટ હિન્દુત્વ તરફ વધુ એક ડગલું કોંગ્રેસે આગળ વધાર્યું. અમદાવાદ બજેટમાં સુધારો કરવા માટે સૂચન કર્યું. આ સુધારો મંદિરોના વિકાસ માટે છે.
કોંગ્રેસે એએમસીના 6990 કરોડના બજેટમાં 151 કરોડનો સુધારો સૂચવ્યો છે. આ વિશે તો વાતચીત કરવા દિનેશ શર્મા અમારી સાથે જોડાયા છે, જે વિપક્ષના નેતા છે. દિનેશજી, વાત કરવામાં આવે તો ખાસ સુધારો સૂચવવામાં આવ્યો છે, 151 કરોડ જેટલો 6990 કરોડ બજેટ છે. આખરે કેવા કેવા પ્રકારના સુધારા મેન્શન કરાયા? દિનેશજી, મારો અવાજ આપના સુધી આવી રહ્યો છે? અમારા દેશના જે મહાન પુરુષ થઈ ગયા છે, બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના પ્લાઝા બનાવવામાં આવે, રિવરફ્રન્ટ ખાતે જે ઐતિહાસિક મંદિરો આવ્યા છે અને આ ઐતિહાસિક મંદિરો છે એને ડેવલપ કરવામાં આવે. અમે પૂર્વમાં આ નાના બાળકોની એક મલ્ટીસ્પેસ હોસ્પિટલ બનાવવાની વાત કરી છે. અમે ટ્રાફિકની સમસ્યાને લઈને જે ટ્રાફિકથી ભરેલા માર્ગો છે તેમાં ફૂટવે બ્રિજ બનાવવાની વાત કરી છે. ઓલિમ્પિક કચ્છાનું એક સ્ટેડિયમ બનાવવા પૂર્વમાં એ પણ અમે વાત કરી છે. આમ અમદાવાદ શહેરની જનતાને તમામે તમામ વર્ગના લોકોનો સમાવેશ કરીને સૌનો સાથ સૌનો વિકાસના સિદ્ધાંતો સાકાર થાય તે તમામ બાબતો સમાવીને અમે કોઈ ઠોસ માહિતી પણ આપવી પડે છે કે આખરે કારણ આપવું પડે છે. અમે અમદાવાદ શહેરમાં વસતા તમામે તમામ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને એમના પ્રશ્નોને પાછા આપવા માટે કેટલાક સુધારા આપ્યા છે, જેથી અમે અમદાવાદ શહેરનું સમતોલ અને સર્વાંગી વિકાસ કરી શકે અને અમદાવાદમાં વસતા તમામે તમામ લોકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખી શકીએ. બિલકુલ, આ બાબતને લઈને આખરે કેટલા લોકોએ વિપક્ષમાં ભેગા મળીને રજૂઆત કરી છે અને જો રજૂઆત કરી છે તો સામેથી શું જવાબ આવ્યો છે? અમે અમારા સુધારા મૂક્યા છે. જો ભારતીય જનતા પાર્ટી અમારા સુધારા સ્વીકારશે તો અમે આ બજેટ સર્વસંમતિથી મંજૂર કરીશું. બિલકુલ, એટલે આ બાબતને લઈને આપને હજી સુધી કોઈ જવાબ નથી મળ્યો? ના, અત્યાર સુધી અમને કોઈ જવાબ નથી મળ્યો. અમે અમારા સુધારા મૂકીશું, તે આગળ એ લોકો શું જવાબ આપે છે એના પરથી અમે નિર્ણય લઈશું. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર દિનેશજી. તો કોંગ્રેસે 6990 કરોડમાં 151 કરોડનો સુધારો સૂચવ્યો છે અને હવે એ લોકો આ તમામે તમામ જે બાબતો છે તેમાં મંદિરોના વિકાસને લઈને વાત હોય કે કોઈ પણ બાબત હોય તેમાં 151 કરોડ, 6990માંથી 151 કરોડ જેટલો સુધારો સૂચવવાનો છે અને તેને લઈને જો ભારતીય જનતા પાર્ટી આ બાબતને લઈને સુધારાને લઈને માનશે તો કોંગ્રેસ ચોક્કસ તેની આભારી રહેશે. આ પ્રકારનું નિવેદન દિનેશ શર્માનું. ન્યા વિશે વાતચીત કરવા અમારી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ પણ જોડાયા છે. પ્રવીણજી, વાત કરીએ તો વિપક્ષે જે રીતે 151 કરોડનો સુધારો સૂચવ્યો છે, ખાસ કારણો સાથે કેટલીક બાબતોને ટાંકવામાં આવી છે, આપ તે બાબતથી કેટલા સહમત? કોંગ્રેસ દ્વારા જે સુધારો મૂકવામાં આવ્યો છે એ હજી અમારા સુધી પહોંચ્યો નથી, પરંતુ મંદિરોની જયારે વાત રિવરફ્રન્ટના કરવામાં આવી છે તો રિવરફ્રન્ટના મોટા ભાગના મંદિરો તો બહારના ભાગના છે. અંદરના ભાગમાં તો બે ચાર મંદિરો સિવાય કોઈ મંદિર આવેલું જ નથી અને એ પણ નાના નાના મંદિરો છે. બિલકુલ, તો જયારે પણ આ રિપોર્ટ તમારી સમક્ષ મૂકવામાં આવશે તો કોર્પોરેશન તેને કેટલું માન્ય રાખશે અને કઈ કઈ બાબતો પર પહેલા વિચાર કરશે? એક તો આ આખો મુદ્દો રિવરફ્રન્ટ બોર્ડ આખું સંભાળતું હશે. રિવરફ્રન્ટ બોર્ડ આખું કોર્પોરેશન થી અલગ રીતે કામ કરી રહ્યું છે અને રિવરફ્રન્ટ જ્યાં જ્યાં આવા મંદિરોના પ્રશ્ન હતા તો ડેવલપમેન્ટ કરવા માટેની જગ્યા અને બધું અત્યારે ઓલરેડી આપી દીધું છે, મંદિરો ડેવલપ થઈ ગયો છે. બિલકુલ, તો એટલે એવું કહી શકાય કે રિવરફ્રન્ટ બોર્ડ જો આ તમામ બાબતો સંભાળતી હોય તો કોર્પોરેશન કોઈ હસ્તક્ષેપ નથી? જ્યારે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ બોર્ડ બન્યું હોય અને બધું જ રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટનું કામ રિવરફ્રન્ટ બોર્ડ જ કરતું હોય ત્યારે કોર્પોરેશન એ અંદરની વસ્તુમાં કોઈ દખલગીરી કરતું નથી. બિલકુલ, એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે આ સમાચારો પરથી કહી શકાય કે કોંગ્રેસ ક્યાંક સોફ્ટ હિન્દુત્વની નીતિને ફરી એકવાર આગળ લઈ જઈ રહી છે, શું માનો છો?
દરેકની નીતિ જ્યારે ઇલેક્શન આવે ત્યારે બદલાતી હોય છે, એ રીતે એમની બદલાતી હોય તો મને કઈ ખબર નથી, પરંતુ એ આ સ્વીકારે અને જો હિન્દુત્વ તરફ વળે તો એમાં કઈ ખોટું નથી. બિલકુલ જી, 24 કલાક સાથે વાતચીત બદલ આભાર. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તમારી સાથે જોડાયા હતા પ્રવીણ પટેલ, જેમણે કહ્યું કે તેમણે જે પણ વિપક્ષના જે પણ મુદ્દા હશે તેને ધ્યાનથી વિચારવામાં આવશે, પરંતુ બીજી તરફ જે રિવરફ્રન્ટને લઈને તમામ આ મુદ્દો છે તે રિવરફ્રન્ટ બોર્ડ સંભાળે છે, કોર્પોરેશન નહીં.